नमस्कार, मंदर न्यूज लाइव में समाचारों ने साथे हूं छु कामेश चौकसी। आपनो हार्दिक स्वागत अने शुरुआत करीशु महत्वना समाचार थी। मेट्रो सिटी अमदावाद थी एक खूब महत्वना समाचार सामे आवी रह्या छे। तेनी जो वात करवामां आवे तो अमदावाद में हिट एंड रन की घटना गई काले रात्रे बनी हती, जेने लईने महत्वना समाचार ए सामे आव्या छे कि समग्र घटना में एक व्यक्ति नुं करुण मौत निपजू छे, अन्य त्रण लोको इजाग्रस्त थता सारवार हेठळ खसेडाया छे। અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મધરાતે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી, જેમાં શિવરંજની ચાર રસ્તા પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ચાર લોકો એક જ પરિવારના ઝૂંપડપટ્ટીમાં રહેતા ચાર લોકોને કચડ્યા અને કાર ચાલક કાર મૂકી અને ફરાર થઈ ગયો હોવાની વાત પણ સામે આવી હતી। સમગ્ર મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં મળતી જાણકારી અનુસાર समग्र घटना में एक व्यक्ति नु करुण मौत निपजो होवाना सवाल आ अहेवाल सामे आवी रह्यो छे। सवाल पण अहींया अनेक उपस्थित थई रह्या छे। समग्र घटना नी सौथी पहला बात करवामां आवे तो अमदावाद में गई काले मधराते हिट एंड रन नी घटना बनी हती। शिवरंजनी चार रस्ता पासे आ बनाव बन्यो हतो, जेमां झूंपड़पट्टी में रहता जे श्रमजीवी परिवार आ घटना नो भोग बन्यो हतो। कार चालके अकस्मात सर्जता आ झूंपड़पट्टी में रहता श्रमजीवियों ने अड़फेटे लीधा अने समग्र घटना में एक ज परिवारना चार लोको चार श्रमजीवियो हिट एंड रन नी घटना नो भोग बन्या। महत्वनी बात ए सामे आवी के समग्र घटना में एक व्यक्ति नु करुण मौत निपजू छे, अन्य त्रण लोको गंभीर रीतना इजाग्रस्त थया छे अने तेमने सारवार माटे सिविल हॉस्पिटल में खसेड़ाया छे। समग्र घटना नी जो वात करवामां आवे तो जे इजाग्रस्तो छे तेमने सिविल में खसेड़ाया अने पोलीसे समग्र मामले सघन तपास हाथ धरी छे। मंतव्य न्यूज सड़कता सवाल उपाड़े छे कि शा माटे आवी हिट एंड रन नी घटनाओ बने छे, कार चालक उपर क्यारे सकंजो कसवामां आवशे। समग्र घटना नी जो वात करवामां आवे तो श्रमजीवी ना मौत पाछळ जवाबदार कोण, सीधो सवाल अहीं उपस्थित थाय छे। समग्र मामले पोलीस क्यारे कड़क कार्यवाही हाथ धरशे। अमदावाद मां हिट एंड रन नी घटना बनवा पामी छे, जेने लईने आ घटना नी जो वात करवामां आवे तो मंतव्य न्यूज अनेक सवाल उपाड़े छे के हिट एंड रन नी घटना बनवा पामी छे, एक ज श्रमजीवी परिवारना चार लोको आ घटनानो भोग बन्या अने हालमां मळती जाणकारी अनुसार एक व्यक्तिनुं करुण मौत निपजू छे अने त्रण लोको गंभीर रीते इजाग्रस्त थयाना अहेवाल सामे आव्या छे। सारवार अर्थे त्रण लोकोने खसेड़ाया छे, सिविल हॉस्पिटल में सारवार कराई छे। समग्र मामले पोलीसे वधु तपास हाथ धरी छे। હું સુજન ઠક્કર છું, બોપલનો રહેવાસી છું। રાત્રે 12:20 આજુબાજુનો આ બનાવ છે। મેં જોયું ત્યારે આ કાર ચાલકો એક્સિડન્ટ અહીંયા કરેલો હતો અને બે જણા વિરુદ્ધ દિશામાં ભાગતા, બે જણા આ બાજુ, પણ મેં એમને પકડવા યોગ્ય ન સમજ્યા કારણ કે બાળકો ગાડીની નીચે હતા। એટલે મેં એવું વિચાર્યું પહેલાં 108 બોલાવીને આ લોકોને સારવાર માટે મોકલી દઉં। પછી અહીંયા સામેના રહેવાસી બે ત્રણ લેડીઝ હોય ને 100 નંબરમાં ફોન કર્યો અને પોલીસ આવી અને પોલીસની મદદથી અમે ફટાફટ મોકલી દીધા। અકસ્માત કેવી રીતે થયો? એકચ્યુઅલ આ ગાડીઓ બે ઓવર સ્પીડિંગમાં હતી, આની સાથે બીજી એક વેન્ટો કાર પણ હતી અને એ લોકો જાણે હરીફાઈ કરતા હોય એ રીતે ઇસ્કોન બાજુથી આવતા હતા અને એ ઇસ્કોન બાજુથી એ રીતે આવતા હતા કે જોધપુર ચાર રસ્તા મારી ઓવરટેક કરી તો મને થોડીક આમ ગભરામણ જેવું થઈ ગયું કે બહુ ઓવર સ્પીડિંગ છે, 120-130 આજુબાજુ મને સ્પીડ લાગી અને એ ચક્કરમાં જ આ એક્સિડન્ટ થયો છે। તો હાલમાં જ જે પ્રતિક્રિયા પણ સામે આવી મંતવ્ય ન્યૂઝ પડેપણની જાણકારી દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે। શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે આ ઘટના બનવા પામી, હિટ એન્ડ રનની ઘટના બની અને જેમાં એક જ પરિવારના ચાર લોકો ભોગ બન્યા। જે પ્રત્યક્ષદર્શી છે તેમણે પણ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે ફૂલ સ્પીડે ગાડી આવી રહી હતી ને જાણે ગાડી એક રેસની કોમ્પિટિશનમાં હોય તેવી ઝડપે આગળ વધી રહી હતી, જેને લઈને સમગ્ર ઘટના બનવા પામી હતી। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે અમારા સંવાદદાતા અરુણ શાહ। જે અરુણ, જણાવશો કેવી રીતના સમગ્ર ઘટના બની અને શું છે વધુ જાણકારી?
જે અરુણ, સમગ્ર ઘટના કેવી રીતના બની અને હાલમાં શું છે વધુ જાણકારી જણાવશો? અમદાવાદનો જે પોશ વિસ્તાર કહેવાય એવો શિવરંજની ચાર રસ્તા પાસેનો આ વિસ્તાર છે અને ગત મોડી રાત્રે લગભગ 12:30 આસપાસ જે આપ જે અત્યારે કેમેરામાં મંતવ્ય ન્યૂઝના કેમેરામાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને ખાસ કરીને જે ગંભીર અકસ્માત કહી શકાય બાઇક અને ગાડી વચ્ચેનો આ અકસ્માત છે અને ગંભીર અકસ્માત થયો હતો. આ જે વિસ્તાર શિવરંજની વિસ્તાર છે એ ભીમાનગર ઝુંપડપટ્ટી વિસ્તાર કહેવાય છે અને જ્યાં ઝૂંપડાવાસીઓ રહે છે. ઝૂંપડાવાસીઓ રાત્રે જ્યારે નિંદર માણી રહ્યા હતા અને ત્યારે આ સમગ્રતઃ ઘટના બની છે. જે ગાડી પૂર ઝડપે આવી રહી હતી તે ગાડી સાથે આ જે પૂર ઝડપે આવી રહી હતી અને એ ગાડીએ બાઇકને જે અડફેટે લીધું ને તેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે છેલ્લી જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ એક જણનું મૃત્યુ થયું છે, તેમજ તેમાં 3-4 લોકોને ઈજા થવા પામી છે. પ્રત્યક્ષદર્શી જે રાત્રે ત્યાંથી નીકળ્યા હતા, સમયે પસાર કરવા જ્યારે ચાલવા માટે નીકળ્યા હતા અને તે સમયે તેમણે સમગ્ર દ્રશ્ય અકસ્માતના જોયા છે, શું કહેવું છે તેમની પાસેથી જાણીશું. સૌ પ્રથમ આપનું નામ બોલજો, ક્યાં રહો છો અને સમગ્ર ઘટના જે બની કેટલા વાગે ઘટના આપે જોઈને શું જોયું તે સમગ્ર વિગત આપશો. મારું નામ સુજન ઠક્કર છે, હું બોપલનો રહેવાસી છું. હું રાત્રે હું મારી કાર લઈને નીકળ્યો હતો હું સ્ટેશને જવા. હું ઓલા ટેક્સી ડ્રાઈવર છું. તો એ વખતે આ લોકો નહેરુનગર ઇસ્કોન બાજુથી આવતા હતા અને ફૂલ સ્પીડે નહેરુનગર બાજુ જતા હતા. તો જોધપુર ચાર રસ્તાથી મારી જે પ્રમાણે ઓવરટેક કરી અંદાજે 120-130ની સ્પીડ હશે અને અહીંયા સૂતેલા લોકોને અને આ બાઇક પણ અહીંયા જ પડ્યું હતું અને એ લોકો સૂતેલા લોકો ઉપર એને કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જ્યો છે અને સૂતેલા લોકોને કચડી નાખ્યા છે. અને મેં જ્યારે અહીંયા દ્રશ્ય જોયું ત્યારે ગાડી નીચે એક જેન્ટ્સ અને બે બાળકો હતા અને લેડીઝ સાઈડમાં હતા જે અધમરી હાલતમાં હતા. તો મેં પહેલાં 108ને એ લોકોને પકડવા પહેલાં મેં એવું વિચાર્યું કે 108 બોલાવીને એ લોકોને સારવાર માટે મોકલ્યો. તો 108ને કોલ કરીને અને આજુબાજુના રહેવાસીઓની મદદથી ને અહીંયા સિક્યોરિટી ગાર્ડની ને એમની મદદથી 108માં એ લોકોને મેં રવાના કરાવડાયા હતા. સુજલભાઈ, અકસ્માત કેવી રીતે સર્જાયો, તમારું શું કહેવું? અકસ્માતમાં એવું હતું સાહેબ કે બે કાર ઓવરસ્પીડિંગમાં જાણે હરીફાઈ કરતી હોય એ રીતે ફૂલ ઝડપે આવતી હતી. રાત્રે વરસાદ પણ થોડો ચાલુ હતો જેના કારણે આ લોકોએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી અને આ સૂતેલા લોકો ઉપર ચડાવેલી છે કાર. આભાર સુજલભાઈ. તો સુજન ઠક્કર જે પ્રત્યક્ષદર્શી હતા અને સમગ્ર ઘટના જેણે નિહાળી છે તેમણે આપણને જે રીતે માહિતી આપીને જે રીતે ગાડીની ગતિ હતી, બે ગાડી પોતે જાણે કે રેસ લગાવતા, એટલે કે હિટ એન્ડ રનનો કેસ ચોક્કસ રીતે બની શકે છે. તેમણે નિર્દોષ જે ઝૂંપડાવાસીઓ કહેવાય તેમને નિશાન બનાવ્યા છે. મહત્વપૂર્ણ રીતે જો ગાડીની સ્થિતિ જોઈએ તો આ ગાડી એ છે જે એક્સિડન્ટ જેણે કર્યો છે અને મહત્વની ભૂમિકા એક્સિડન્ટે ભોગવી છે. આપ જોઈ રહ્યા છો આગળના ભાગની જે નંબર પ્લેટ છે એ નંબર પ્લેટ પણ કોઈ પણ લગાવવામાં આવી નથી, એટલે કે નંબર પ્લેટ પરનો જે નંબર છે તે લાગ્યો નથી અથવા તેઓ નંબર પ્લેટ નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જે કારે એક્સિડન્ટ કર્યો છે તે કારનો નંબર આપણે જોઈએ તો GJ0RU89664 એ ગાડીએ આ અકસ્માત સર્જ્યો છે. હાલના તબક્કે કહી શકાય કે ભીમાનગરના આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાસે જે ફૂટપાથ ઉપર નિંદર માણી રહ્યા હતા એટલે સૂઈ રહ્યા હતા અને તેમના પર આ કાર ચડી ગઈ છે અને પરિણામે અત્યારે જે છેલ્લી માહિતી મળી તે મુજબ એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે, જેનું નામ સતુબેન બાબુભાઈ ભાભોર હોવાનું જાણવા મળ્યું છે. જેમની ઉંમર અંદાજે 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તદઉપરાંત જે અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને તેઓને પ્રાથમિક સારવાર સુલા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમાં બાબુભાઈ ભાભોર અને જેતન ભાભોર નો સમાવેશ થાય છે. જે બાળક છે તેની ઉંમર માત્ર 11 વર્ષ છે, બાબુભાઈની ઉંમર 35 વર્ષ છે. તે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ તેઓ સારવાર મેળવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે હિટ એન્ડ રનના કેસ, એટલે કે જે હિટ એન્ડ રન પૂરપાટ ગતિએ જે ગાડીઓ દોડાવવામાં આવે છે, વાહનો દોડાવવામાં આવે છે અને તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે તે આ અકસ્માત ઉપરથી પ્રતીતિ થાય છે. જી જરૂર, આપનો આભાર. તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની અને જેમાં શ્રમજીવીઓ ભોગ બન્યા. હાલમાં મળતી જાણકારી અનુસાર એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે, 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે.